अमदावाद शहरना विवादास्पद पॉप्युलर बिल्डर फरी एक वक्त चर्चाओमां आव्या छे। अमदावादमां पॉप्युलर बिल्डरना त्यां आईटीना दरोडा पाडवामां आव्या छे। आईटी विभागे आजे एक साथे 25 जग्याए दरोडा पाड्या छे। शहरना विवादास्पद पॉप्युलर बिल्डरने त्यां दरोडा पड़ता अन्य बिल्डरोमां फफड़ाट व्यापी गयो छे। पॉप्युलर बिल्डर रमण पटेलनी ऑफिस अने घरे आईटीए दरोडा पाड्या छे। आ विषय मळती माहिती प्रमाणे पॉप्युलर बिल्डर ग्रुपमां आईटीनी रेड पड़ता अफड़ातफड़ीनो माहोल सर्जायो छे। આજે વહેલી સવારમાં જ આઈટી વિભાગે અમદાવાદમાં 25 જગ્યાએ રેડ પાડી છે। શહેરના વિવાદાસ્પદ બિલ્ડર પોપ્યુલર ગ્રુપની ઓફિસ અને નિવાસસ્થાને સર્ચ ઓપરેશન ચાલુ છે। આ સિવાય દશરથ અને વિરેન્દ્ર પટેલના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। પોપ્યુલર બિલ્ડર રમણ પટેલના નિવાસસ્થાને પણ આઈટીએ આજે રેડ પાડીને સપાટો બોલાવ્યો હતો। છેલ્લી મળતી માહિતી પ્રમાણે સવારે 8 વાગ્યાથી આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ છે। અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વિવાદાસ્પદ પોપ્યુલર ગ્રુપ આવ્યું હતું। અમદાવાદમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સનું સુપર ઓપરેશન આજે ચલાવવામાં આવ્યું છે, જેમાં અનેક બિલ્ડરો ઝપેટમાં આવ્યા છે। આજે આઈટી વિભાગના ઓપરેશનમાં આશરે 2 ડઝન સ્થળોએ દરોડા અને સર્વેની કામગીરી કરવામાં આવી છે। દશરથ પટેલ અને વિરેન્દ્ર પટેલ સહિતના સંચાલકોને ત્યાં આઈટીના દરોડા પડ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના પોપ્યુલર ગ્રુપ તાજેતરમાં જ વિવાદોમાં આવ્યું હતું। અમદાવાદમાં મોટા બિલ્ડર તરીકે પોપ્યુલર ગ્રુપનું નામ છે। સવારે 8 વાગ્યાથી પોપ્યુલર ગ્રુપની ઓફિસ અને રહેઠાણ ઉપર તપાસ ચાલુ છે, જેના કારણે નાના મોટા બિલ્ડરોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે।